હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર નંબર એટ તેનું ટાઇટલ છે ટામે ટાની દળી રમી દાદા દાદી સ્ટુડન્ટ્સ હવે પહેલાં આપણને અહીંયા એક ગીત આપેલું છે એ આપણે ગાઈએ એનું ટાઇટલ છે હુતુતુ જાણે રમવાની ઋતુ બધા મારા ભૈરુઓની ધમાલ મસ્તી કરતાં કરતાં ખીલવાની ઋતુ હુતુતુ હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું બારે મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ હુતુતુ હાર નહીં કે જીત નહીં બસ રમવા માટે રમવાનું સૌને સૌની રમતો હોય ને કોઈને બાકી રહેતું હવે તમે વિશે જાણો છો એ એક પ્રાચીન રમત છે આ રમત માટે એક નાનકડું મેદાન એટલે કે એવી નાની એવી જગ્યા હોય ની જરૂર પડે છે આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં સાત ખેલાડીઓ રમી શકે રમતા સમયે મેદાનની વચ્ચે એક નાની રેખા ખેંચી લેવામાં આવે છે એક ટીમના ખેલાડી રેખાની એક તરફ અને બીજી ટીમના જે ખેલાડીઓ હોય છે એ બીજી તરફ ઊભા રહે છે એક ટીમનો ખેલાડી બીજી ટીમના ક્ષેત્રમાં હૂતું તું હૂતુંતું કે કબડી કબડી કબડ્ડી બોલતો બોલતો જાય છે એ તેમાંથી કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે જો કોઈ ખેલાડીને સ્પર્શીને એક જ શ્વાસમાં જ મધ્ય રેખાને તે સ્પર્શી લે એટલે કે ટચ કરી લે અથવા તો પોતાના જે ક્ષેત્ર પોતે જે ટીમમાં હોય ત્યાં આવી જાય તો એ ટીમને અંક મળે છે આ પ્રકારે રમતનો ક્રમ ચાલે છે જે ટીમના અંક વધારે હોય છે એના પોઈન્ટ્સ વધારે હોય છે તે ટીમ વિજેતા થાય છે જો અંક એટલે કે પોઈન્ટ્સ બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન બનતા રમત પૂરી કરવામાં આવે છે આ રીતે ચિલ્ડ્રન હું રમત રમવાની હોય છે હવે જુઓ અહીંયા આગળ ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો શિક્ષક કે તમારા ઘરના મોટેરાને પૂછીને તેના વિશે બબ્બે વાક્યો લખો જુઓ ચિલ્ડ્રન અહીંયા આપણને જે ગીતની બાજુમાં જે પિક્ચર છે એમાં બે રમત આપેલી છે બોલો જી પહેલી જે આપણી રમત છે એ કઈ છે હા એ છે ગીલી દંડો અને જે આ સેકન્ડ રમત છે તે છે સાતોડિયું હવે ચિલ્ડ્રન આપણે બંને વિશે થોડુંક થોડુંક સમજીએ કે ગીલી દંડો જે અહીંયા આપણને પિક્ચરમાં બતાવેલું છે એ ગીલી દંડો કેવી રીતે રમાય આ ગીલી દંડાની રમતના સાધનો ગીલી અને દંડો છે આ રમત જૂની રમત છે ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે સાધનોનો કોઈ જ ખર્ચ થતો નથી આમાં તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે તેમાં ગીલી આંખ પર રમતી વખતે તે ન વાગી જાય તેની બરાબર કાળજી રાખવી જરૂરી છે હવે જે અહીંયા આપણને સેકન્ડ રમત આપી છે કે જે સાતોડિયું એના વિશે તમને સમજાવું કે સાતોડિયું રમતમાં સાત સપાટ નાના નાના પથ્થર હોય છે તે પથ્થરોને એકબીજા ઉપર ગોઠવવામાં આવે છે તેમાં બે ટીમ હોય છે એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર છે એને પાડી નાખે છે અને બીજી ટીમ છે તે ગોઠવવા પ્રયત્ન કરે છે પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે ટચ કરી દે તો તે આઉટ થઈ જાય છે આ રમત રમવાની ચિલ્ડ્રન ખૂબ જ મજા આવે છે હવે જુઓ અહીંયા આપણને પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે એ આપણે જોઈએ તે તમે ધ્યાનથી સાંભળો હવે એ જે વાતચીત કરે છે એમાં જેનું ટાઇટલ છે મારદડી માસ્ટર હવે અહીંયા પલક કહે છે કે આ મેચમાં તો આપણે જીતી જવાના હવે રુદ્ર કહે છે હા ગઈના ગયા મહિને જે રમાયેલી મેચ હતી એમાં પણ આપણે જીતેલા ને હવે આ બંને વાતો કરતા હોય છે ત્યારે દાદા કહે છે અલિયા તમે બેઉ જાણ વળી રમવા ક્યાં ગયેલા કે તે તમે જીતી ગયેલા હવે એનો જવાબ પલક આપે છે કે એમ નહીં દાદા આપણી ટીમ જીતી હતી ને તેની વાત કરીએ છીએ દાદા એને પૂછે છે આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો તમે જે ટીમની વાત કરો છો એમાં હું પણ હતો આવું દાદા પૂછે છે રુદ્ર કહે છે અરે દાદા ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા આ તો આપણા દેશની ટીમ જીતી હતી એની વાત કરીએ છીએ એમ કહે છે કે એ આપણે નહોતા એમાં પણ આપણા દેશે જે રમત રમી હતી એ ટીમની આપણે વાત કરી છે અને એ ટીમ જીતી હતી દાદા તો કહે છે તો એમ કહો ને કે આપણા દેશની ટીમ બાકી જે રમે એ જીતે કે હારે તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો એટલે વળી તમારે શું જીત કે શું હાર હવે દાદા એમ કહે છે કે સાચી વાત છે જો કોઈ પણ વ્યક્તિ રમે તો જ તે જીતે કે હારે એ એમ કે છે રુદ્રને અને પલકને તમે તો આખો દિવસ ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો તો તમારે વળી હારવાનું કે જીતવાનું શું પલક કહે છે દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ અમારે રમવું છે પણ અમે એ રમવા ક્યાં જઈએ દાદા એના જવાબમાં કહે છે કે રમવું હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ છે જેને રમવું હોય એના માટે હવે રુદ્ર કે છે આ બે સિવાય વળી કઈ રમતો એને બીજી રમતની ખબર જ નહોતી એને એક ફક્ત ક્રિકેટ અને ફૂટબોલની જ રમતની ખબર હતી એ કે છે કે આ સિવાય પણ કોઈ ગેમ હોય છે હવે દાદા એના જવાબમાં કે છે કે પૂછ તારી દાદીને એ શું રમતા હતા કહે છે કે તારી દાદીને પૂછ કે જ્યારે તારા દાદી નાના હતા ત્યારે શું રમતા હતા દાદી કે છે અમે તો ઘણી રમતો રમતા હતા હવે દાદી કઈ રમતો રમતા હતા એની વાત કરે છે કે પકડદાવ મારદળી ગીલી દંડા અને આંબલી પીપળી હવે આ સાંભળી અને રુદ્ર અને પલક એકી સાથે બોલે છે કે હે 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 તમે રમતા હતા શેરીઓમાં જઈને એને આશ્ચર્ય થાય છે કે તમે ના ના હતા ત્યારે રમતા હતા અને એ પણ શેરીમાં જઈને દાદી કહે છે નહીતર શું તમારી જેમ ઘર કુકડી થઈને રહેતા હોય શું એ કે છે નહીતર શું અમે તમારી જેમ ઘર ઘર કુકડી એટલે કે ઘરમાં ને ઘરમાં રહેવું બહાર કોઈ પણ જગ્યાએ જવું નહીં અને આખો દિવસ ઘરમાં રહેવું એને ઘર કુકડી કહેવાય તો કે છે અમે કાંઈ એવી રીતે થોડા રહેતા હશું દાદા કહે છે બહુ મજા આવે છોકરાઓ આપણી આ બધી દેશી રમતો રમવાની જે આ દેશી રમતો છે એ તમે રમો તો એમાં તમને ખૂબ જ મજા આવે હવે પલક મોઢું બગાડીને કહે છે એવું જૂનું રમવામાં સી મજા આવે કે જે જૂની રમતો છે એમાં પણ સીવી મજા આવે પલક એવું મોઢું બગાડીને કહે છે દાદી કહે છે અલી રમ્યા વગર કેમ આવું કહે છે તું તે રમત રમી નથી અને રમ્યા વગર જ તું કેમ એમ કહે છે કે એમાં રમ એમાં શું મજા આવે એકવાર રમે તો તને ખબર પડે કે મજા આવે કે નથી આવતી હવે રુદ્ર કહે છે તો તો અમને પણ દેશી રમતો શીખવો ને જો એવું હોય તો તમે પણ જે રમત તમે રમતા હતા તે અમને શીખવો ને દાદા કે છે ચોક્કસ જરૂર તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસકો લાગી જશે મારદડીની રમતમાં હું એકકો હતો દાદા હવે પોતાની વાત કરે છે કે જે મારદડી નામની રમત હતી એ રમવામાં હું અવલ હતો મને કદી દળિયો દડો છે એ ભાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન કદી ચૂક્યો નથી અને તેથી જ મારું નામ શું પડ્યું હતું મારદળી માસ્તર એટલે જ બધા દાદાને શું કહેતા હતા એનું નામ શું પડી ગયું હતું મારદળી માસ્તર આવું દાદા પોતાની મૂંછને વળ ઉપર હાથ ફેરવતા ફેરવતા એકદમ પ્રાઉડથી થી છે કે મને બધા મારદળી માસ્તર કહેતા હતા

કે સાવ એવું તો નહોતું જો એક વખત શું થયું હતું એ દાદા વાત કરે છે કે કે એક વખત અમારા ગામમાં બહાર ગામથી એક છોકરી લગ્ન પ્રસંગ માટે આવેલી હતી અને એણે મને દડો મારેલો હતો એ જબરી તાકોડી હતી હવે રુદ્ર પૂછે છે કે તાકોડી એટલે શું દાદા એના જવાબમાં કહે છે કે તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે એને પાડી જ દે એનું નિશાન છે એ અચૂક હોય તે જે પણ વ્યક્તિને તાકી અને મારે તે એને અચૂકપણે વાગે જ હવે પલક છે એ દાદાની મોછ ઉપર હાથ ફેરવીને કહે છે તો તો એ છોકરી માસ્ટર ગણાય તમે નહીં તમે માસ્તર ના ગણાવો કારણ કે તમને પણ એને મારેલું હતું તો એ છોકરી માસ્ટર ગણાય હવે રુદ્ર કે છે કોણ હતી એ છોકરી દાદુ માસ્તરને પણ હરાવી જાય એવી તાકોડીને તો જોવી જ પડે હવે દાદા એના જવાબમાં શું કે છે કે આ બેઠી જોઈ લો દાદા ખડખડાટ હસી પડે છે જુઓ ચિલ્ડ્રન તે કોણ હતું હવે પલક કે છે વાહ દાદી માસ્તર તો તમે જ કેમ કે તમે માસ્તરને પણ હરાવેલા જે દાદા જે છોકરીની વાત કરતા હતા એ કોણ હતું એના દાદી હતા જ્યારે એ નાનપણમાં જ્યારે રમવા આવેલા ત્યારની એ વાત કરે છે હવે દાદા કે છે હાર્યા ન કહેવાય હવે હવે દાદા એવું કહે છે કે એણે ભલે મને કીધું પણ મેં હું એનાથી હાર્યો નહોતો કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથી બની જાય પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે એમ રમત આગળ ચાલે હવે પલક કે છે કે દાદાની જીવનભરની સાથીદાર મારી વહલી દાદી ત્યાર પછી દાદા અને દાદીના લગ્ન થઈ ગયા હતા અને એવો જીવન સાથી બની ગયા હતા અને 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 દાદા દાદી પલ્લક ત્રણેય હસી પડ્યા અને રુદ્ર એવું પૂછે છે કે જીવનભરની સાથીદાર એટલે કોણ એટલે એ કે છે તમે કોની વાત કરો છો એટલે કોણ એટલે દાદા એને એવું કે છે ઓ ડબ્બુ એ જ તમારી દાદી કે જે છોકરીની હું વાત કરું છું એ છે તમારી દાદી અને એ છે જીવનભરની મારી સાથીદાર ટુ ચિલ્ડ્રન હવે આ જે ચેપ્ટર છે તેનો આગળનો જે પાર્ટ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું તો સી યુ ઇન નેક્સ્ટ વિડીયો થેન્ક યુ સો મચ